પ્રિમોન્સૂન કામગીરીમાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ. ફક્ત 15 થી 20 મિનિટ વરસાદ પડતા વરસાદી પાણી લોકોની દુકાનો અને ઘરમાં ઘૂસ્યા. પ્રિમોન્સૂન કામગીરીમાં આમોદ નગરપાલિકાએ તિલક મેદાન, મચ્છી માર્કેટ અને નગરની બોક્સ ગટરો સાફ કરવામાં તદ્દન નિષ્ફળ. પ્રિમોન્સૂનની કામગીરીનો અંદાજિત 11 લાખ રૂપિયાની કામગીરી ટેન્ડર વગર કોને આપવામાં આવી છે, સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય. પ્રિમોન્સૂન કામગીરી માટે હાલ નગરપાલિકા દ્વારા આશરે 11.34 લાખનું ટેન્ડર બહાર પાડેલ છે. ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 10 જુલાઈ 2024ને ટેન્ડર ઓપન કર્યા વિના કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને લોકમુખ્ય એમ પણ જાણવા મળેલ કે કામગીરી અંગે બિલ પણ મૂકેલ. આમોદમાં અડધા નગરનું પાણી તિલક મેદાન ખાતે આવે છે અને તે ગટર સાફ ન થતાં વરસાદી પાણી લોકોની દુકાનોમાં ઘૂસી જાય છે. આમોદ ગ્રામ પંચાયતોમાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારે આમોદ નગરજનોમાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી. હવે નગરજનોને સારા દિવસો જોવાનું વારો આવશે, પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આમોદ નગરપાલિકાને એટલી મહત્વ રકમની ગ્રાન્ટ ફાળવે કે જો પ્રામાણિકતાથી રકમ ખર્ચાય તો આમોદ સ્વર્ગ સમૂહ બની જાય. જ્યારે આનાથી ઉલટું મહત્વ રકમની ગ્રાન્ટ સરકાર ફાળવવામાં છતાં નગરજનોને હાલાત સુધરવાને બદલે ઉત્તરોત્તર હાલત ખરાબ થવા પામ્યા છે. ટેન્ડર પાસ થયા વિના આમોદનગરની આજુબાજુના કાંસ સફાઈમાં મોટી રકમ ખર્ચવા છતાં ઋતુના પ્રથમ વરસાદે જ મુખ્ય બજારમાં તિલક મેદાનની ટાવર ચોક સુધી સોનીની દુકાન, શાકભાજીની દુકાન તો કેટલાક અનાજની દુકાનોમાં પાણી ગયું. જ્યારે પુરસા રોડ નવીનગરીમાં ટેલિફોન એક્સચેન્જની સામે ગટર સાફના કરાતા વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યું અને પંથકના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવ બન્યા. રિપોર્ટર આશિન દીવાન. અડધો કલાક વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયેલું છે. મારા ઘરમાં પણ પાણી આવેલું છે. મારે કાં બેવું કાં હોવું એનો કોઈ મને એ નથી. બાજુમાં સ્કૂલ પણ આવેલી છે. મેં ઘરે ઘરે અમારા સભ્યને બી વાત કરેલી છે, તે છતાં બી આનું કોઈ નિરાકરણ આવતું નથી. અમારા જસુ કાકાને બી વાત કરેલી છે, બીજા બધાને બી અમુકને વાત કરેલી છે, તે છતાં બી અમારું નિરાકરણ નથી આવતું. બાજુમાં સ્કૂલ છે, નાના નાના છોકરા ભણે છે, બાજુમાં જે બી થાંભલો આવેલો છે, હવે એમાં કરંટ ઉતરે અને કશું થાય એની જવાબદારી કોની? તો હું અપેક્ષા રાખીશ કે નગરપાલિકાવાળા આનું જલ્દી જલ્દી નિરાકરણ લાવે, નહીં લાવે તો અમે આગળ જતાં કંઈ કાર્યવાહી કરીશું.